મારા પ્રીત અને પન્નાબેન વચ્ચે તો ડ્રામા આખો દિવસ ચાલતો જ હોય છે. બસ એવી જ રીતે તમે અમારો શો 24 કલાક જોઈ શકશો. ડાઉનલોડ કરો વૂટ અને જુઓ પ્રીત પ્યુ અને પન્નાબેન વિધાઉટ વેઇટિંગ વેઇટિંગ. વૂટ વોન્ટિંગ વોન્ટિંગ. વેદભાઈ, એ માત્ર ને માત્ર તમને ગેરસમજ થઈ છે. મને બરાબર યાદ છે તમે કયા કોલની વાત કરી રહ્યા છો. વેદભાઈ, પણ વેદભાઈ જુઓ કઈક થયું. શરણિક કુમાર, હું કહું છું એમ કરો ને તમે. શરણિકભાઈ, જમીનનો સોદો કરી નાખો ને, એમાં તમારો પણ ફાયદો છે. એ વખતે હરિભાઈનો કહેવાનો અર્થ માત્ર એટલો હતો કે અત્યારે જમીનનો સોદો કરી લો, આગળ જતા કંપનીને ફાયદો જ થશે, ભલે અત્યારે તમારે વધારે રૂપિયા આપવા પડે. અરે પણ વધારે રૂપિયા શેના માટે? અને તમે પણ કમાલ છો શ્રેણી કુમાર, કંપનીનો માલિક તમને કહે છે કે આ જમીન આટલા મોંઘા ભાવમાં નથી લેવાની, તો તમે એનું માનતા નથી. અને ઉપરથી મારા ઘરે ફોન કરો છો મારી કમ્પ્લેન કરવા માટે કે વેદભાઈ મારી વાત નથી માનતા. અને એક બહારનો માણસ, એક મામૂલી ખેડૂત આવીને તમને કહે છે કે આ સોદો કરી લો, તમને ફાયદો થશે, તો તમે વધારે પૈસા આપવા પણ તૈયાર થઈ ગયા. શું કામ પોતાનો ફાયદો કરાવ્યો અને કહો છો કે કંપનીનો ફાયદો થશે અને એમાં બધા ખુશ છે? વાહ. શ્રેણી કુમાર, આખી વાતમાં મને તમારા ફાયદા સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. જુઓ વેદભાઈ, અત્યારે આ જમીન કોઈ બીજાએ ખરીદી લીધી હોત તો આપણે આખે આખો પ્લાન્ટ બીજે શિફ્ટ કરવો પડ્યો હોત, અને ત્યારે કેટલું નુકસાન થયું હોત આપણને, એ વિચારીને જ મેં આ સોદો નક્કી કર્યો છે. અને રહી વાત મારી મરજીની, તો મેં મારી મરજીથી કાંઈ નથી કર્યું. સૌથી પહેલા મેં તમારી સાથે ફોન પર વાત કરી, અને એ પછી મેં અમોલ જોડે વાત કરી, અને ત્યારે અમોલે મને શું કહ્યું હતું કે હવે રાજકોટનો પ્લાન્ટ વેદભાઈ નહીં પરંતુ એ સંભાળી રહ્યો છે. અને એણે મને કહ્યું હતું કે તમને જેમ યોગ્ય લાગે એમ પણ આ સોદો નક્કી કરી લો. કહ્યું હતું કે નહીં અમોલ? હા વેદભાઈ, મેં જ કહ્યું હતું શ્રેણી કુમાર કે આપણે વધારે રાહ જોશું તો કદાચ જમીન હાથમાંથી જતી રહેશે. અને વેદભાઈ, આ વાત મેં તમને પણ કરી હતી. જુઓ, તમને બધાને હજુ એમ લાગતું હોય કે મારા કારણે કંપનીને નુકસાન થઈ રહ્યું છે,